वडोदरामां सायाजीगंज विस्तारमां परशुराम भट्ठा पासे आवेला सुभाषनगरमां सरकारी गोचरनी जमीन पर वर्षोथी बनेला काचा पाका मकान अने झूपड़ा हटावानी कामगीरी हाथ धरवामां आवी। वडोदराना सुभाषनगरमां सरकारी गोचरनी जमीन पर वर्षोथी अहींया काचा पाका झूपड़ा बांधवामां आव्या हता, जेओने आ जमीन खाली करी देवा अगाउ नोटिस पण अपाई हती। અહીં રહેતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન પણ ફાળવી દેવાયા છે। પ્રથમ રાઉન્ડમાં 50% દબાણ હટાવી દેવાયા હતા અને બીજા રાઉન્ડમાં આજરોજ બાકીની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। ઝૂંપડાવાસીઓને નોટિસ આપ્યા બાદ અહીંથી ખસી જવા અને સામાન વગેરે ખસેડી લેવા પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો। આજનું દબાણ ઓપરેશન હાથ ધરાતા અગાઉ વીજળીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું, જેથી કરીને કોઈ દુર્ઘટના ન થાય, તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંપડા પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી હતી। અત્યારે આપણે ઊભા છીએ સયાજીગંજ વિસ્તારમાં, સુભાષનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં ઊભા છીએ। આ જગ્યા મૂળ ગોચરની સરકારી જગ્યા છે અને લોકો અહીંયા વર્ષોથી ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા હતા। એમને આપણે જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપી, સામાન દૂર કરવા માટે પૂરતો સમય આપેલો છે અને એના પછી આજે દબાણ તોડવાની કામગીરી આપણે VMC ના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે। અગાઉ જ્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું પહેલા રાઉન્ડમાં, ત્યારે 80-100 મકાન હતા, એમાંથી 60-70% મકાન આપણે દૂર કરી દીધેલા અને અત્યારે જે ફાઇનલ જે વધ્યા છે એ મકાન અત્યારે દૂર કરી રહ્યા છીએ। અમારી અમને મળતી માહિતી મુજબ લોકોને જ્યારે સામેથી અમને કહેલું છે કે અમને બધાને મકાનો મળેલા છે, એ બધા અલગ અલગ ચકલી સર્કલ કે પછી કલાલી કે એમ મકાન એમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફળવાઈ ગયેલા છે।